नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। 75મા સ્વાતંત્ર્ય દિનની સુહાવણી સંધ્યાએ ગઈકાલે નવસારીના સાંઈ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતો સાથે શિવજીની આરાધનાનો અનોખો કાર્યક્રમ ઈટાળવા સ્થિત બીઆર ફાર્મ ખાતે યોજાયો હતો, જે અંતર્ગત નવસારીના અખબારી જગતમાં સાંઈ ગ્રુપ દ્વારા ઝટપટ ન્યૂઝ દૈનિકનો દબદબાભેર પ્રારંભ કરાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ તેમજ વીરવાડી હનુમાન મંદિર ટ્રસ્ટના મહંત ગોકુળદાસ બાપુ અને ગુજરાતના પ્રસિદ્ધ ડાયરાના કલાકાર નારાયણ ઠાકર તેમજ સૌરસ ખમણના મહેશભાઈ રૂપારેલિયા લલિતભાઈ મધુભાઈ કથિરિયા સહિતના મહાનુભવોના વરદ હસ્તે કરાયો હતો, જેમાં પ્રફુલભાઈ શુક્લના જન્મદિનની ઉજવણી પણ નવસારીની ઉગત એથ્લીટ પ્રતિભા દ્રષ્ટિ જયસ્વાલ, કે જેમણે હાલમાં જ ગિનિસ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડ માટે નામ નોંધાવ્યું હતું, તેના હસ્તે પ્રફુલભાઈ શુક્લના જન્મદિનની અને ઝટપટ ન્યૂઝના શુભારંભની કેક કાપીને ઉજવણી કરાઈ હતી। આ સાથે સાંઈ ગ્રુપના સર્વેસર્વા જીતેન્દ્ર પટેલ, ઝટપટ ન્યૂઝના માલિક તંત્રી નિલેશ પટેલ સાથે બીઆર ફાર્મના માલિક મધુભાઈ કથિરિયા, એમના પુત્ર ચિરાગભાઈ કથિરિયા સાથે નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ નવસારીના કલાકાર અંકિત ત્રિવેદી, ટ્વિંકલ અને સિલ્વર બીટ્સ વાદ્યવૃંદ દ્વારા દેશભક્તિના ગીતોની તેમજ શિવજીની આરાધનાનો કાર્યક્રમ, કોરોના કાળ બાદ પ્રથમવાર જ ગીત સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈ સાંઈ ગ્રુપના મહેમાનોએ મોડી રાત્રે સુધી માણ્યો હતો। તેમજ અમદાવાદથી ખાસ પધારેલા કલાકાર એવા નારાયણભાઈ ઠાકર દ્વારા ગીત સંગીત સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને ઉપસ્થિત સૌ લોકોએ તેમની કલાને બિરદાવી હતી। નવસારીમાં આજોજ બોરસી માછીવાડ ગામમાં રહેતા ધનસુખભાઈ ટંડેલની માછલી પકડવાની જાળમાં ઝેરી સાપ એવો કોબરા ફસાઈ જતા એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ નવસારીના સભ્ય સંદીપભાઈ પટેલ અને તરંગ શાહ દ્વારા આ કોબરા નાગને જાળમાંથી કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે તમને જણાવી દઈએ કે આ નાગે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી। હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજે સારા સમાચાર આવ્યા છે। જી હા, હવે નવસારીમાં માત્ર કોરોનાના એક્ટિવ કેસનો એક દર્દી નોંધાયો છે। આ સાથે નવસારી જિલ્લામાં આજે જ કોરોના પોઝિટિવ કેસનો એક પણ દર્દી નોંધાયો નથી, તેમજ સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7182 યથાવત રહ્યો છે। જોકે આજ સુધી કુલ 6989 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં હવે માત્ર કોરોનાનો એક એક્ટિવ કેસ નોંધાયો છે, જે હાલ સારવાર હેઠળ છે। આ સાથે આજે જ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે। આ દર્દીનું નામ છે દિલીપભાઈ દેમાભાઈ ગોતળ, તેમની ઉંમર 47 વર્ષની છે। તેઓ રાધે રેસિડેન્સી રામનગર વિજલપુર જલાલપુરના રહેવાસી છે, જેમને આજ રજા આપવામાં આવી છે। તેમજ નવસારીમાં ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના 1125 સેમ્પલ લેવામાં આવ્યા હતા, ઉપરાંત આ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 3,50,279 સેમ્પલ લેવામાં આવ્યા છે, તે પૈકી 3,41,972 નેગેટિવ કેસ અને 7182 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 192 લોકોના મૃત્યુ થયા છે। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજે જ મહત્તમ તાપમાન 30.5 નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 23 નોંધાયું છે। આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 97% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 88% રહ્યું છે। વાત હવાની ઝડપની કરવામાં આવે તો 2.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા દક્ષિણથી પશ્ચિમની છે। નવસારીથી સુરત જતા આવતા બસ મુસાફરો અને ખાસ કરી રોજિંદા મુસાફરોની હાલાકી દૂર કરવા અને આ રૂટ પર વધુ એસટી બસની વ્યવસ્થા કરવા સાથે જ નવસારીની મધ્યસ્થમાં આવેલ ટાટા સ્કૂલ રિંગ રોડનું બસ સ્ટેન્ડનું નિર્માણ કરવા ગઈકાલે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહને હમઝા બરોડાવાલા અને અન્ય મુસાફરો દ્વારા લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગઈકાલે 15મી ઓગસ્ટના રોજ વિવિધ જગ્યાઓ પર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી,
ત્યારે કબીલપોના નવયુવાન બ્રિજ પટેલ અને મિલિન પટેલ તેમજ હેપી ક્લબ્સ દ્વારા તરભોણમાં આવેલ હળપતિ પ્રાથમિક શાળામાં અનોખી રીતે 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને કુલ 800 છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈ બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. આ સાથે ડાંગના ગામોમાં પણ છત્રી આપવામાં આવી હતી. આમ ગઈકાલે છત્રીનું વિતરણ કરી માનવ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નવસારી જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓની ક્રાઇમ ડિટેક્શનની અત્યંત સારી કામગીરી કરવા બદલ પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા પ્રોત્સાહન રૂપે પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં નવસારીમાં પેરેલ ફ્લોર સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી પાટીલ, વાંસદા પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ અરવિંદભાઈ પટેલ અને નવસારી એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ પ્રભાકરભાઈ ચૌહાણને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા. નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજોદ નવસારી ટાઉન સર્વેલન્સ સ્કવોડ દ્વારા 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં સર્વેલન્સ સ્કવોડના પોલીસ માણસોને ખાનગી બાતમી મળતા નવસારીમાં શાંતાદેવી રોડ ખાતે આવેલ સીતા રેસીડેન્સીના સી વિંગમાં પાર્કિંગમાં રેડ પાડતા ખુલ્લામાં ગંજીપાનાનો 3 પત્તીનો હારજીતનો જુગાર રમતા 7 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી અંગ ઝડપીમાંથી મળી આવેલ 28,700 રૂપિયા તથા જુગારના સાધનો મોબાઈલ સહિત કુલ 45,950નો મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે. નવસારીમાં આજરોજ પારસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. પારસીઓ માટે 1391 વર્ષમાં પ્રવેશવાથી પારસીઓ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા, ત્યારે આજરોજ પારસી સમુદાયના લોકોએ નવસારીની 11મી માં જઈ નવા વર્ષની ઉજવણી કરી હતી. નવસારીમાં આજોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જન્મદિવસની ઉજવણી નવસારી વિજલપુર શહેર તરફથી કરવામાં આવી રહી છે, ત્યારે નવસારી વિજલપુર શહેરમાં વોર્ડ નંબર 11માં વિવિધ મુકામે દેશના ભવિષ્ય એવા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ નવસારીમાં મહારાષ્ટ્ર ગણેશ મંડળના પૂર્વ પ્રમુખ કેશવ રામચંદ્ર કરવેજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને તેમને યાદ કરવામાં આવ્યા હતા. નવસારીમાં આજોજ એન્ધલ હાઈવે ઉપર લક્ઝરીની ટક્કરે મોપેડ સવાર મહિલાને ઈજા પહોંચી. 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર એન્ધલ હાઈવે પાસે એક અજાણી લક્ઝરી બસની ટક્કરે મહિલા મોપેડ સવારને ઈજાઓ પહોંચી હતી, જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. નવસારી તાલુકાના વેજલપુર ગામે આવેલા પ્રસિદ્ધ જંગલી હનુમાનજી મંદિરે આજોજ કથાકાર પ્રફુલભાઈ શુક્લની 808મી રામકથામાં રામેશ્વર પૂજા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય યજમાન પ્રફુલભાઈ રતિલાલ પટેલ દ્વારા રામેશ્વર ભગવાનની 11 રસથી અભિષેક પૂજા કરવામાં આવી હતી. આ સાથે ગણદેવી શહેરના પૌરાણિક રામજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ ઉજવણી ભાગરૂપે સમગ્ર મંદિર પંટાંગણને સુશોભિત કરી શ્રાવણ માસ નિમિત્તે રવિવારે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા સ્વરૂપે દેશભક્તિના રંગે હિંડોળા દર્શન શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટના હરીશભાઈ ભટ્ટ, જયેશભાઈ મહારાજ તેમજ નગરના ધર્મપ્રેમી ભાઈ બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. નવસારીમાં વાંસદા તાલુકાની ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક લીમઝર ગામના જરૂરિયાતમંદોને મદદે આવી, જેમાં બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે લીમઝર ગામમાં 150થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું નિઃશુલ્ક વિતરણ રિજનલ મેનેજર હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર પર્વ નિમિત્તે ગઈકાલે સિંગાળ પ્રાથમિક શાળામાં દાતાઓ તરફથી નોટબુક વિતરણ કરાયું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના એસએમસી સભ્યો અને બાળકોની હાજરીમાં ગામના સરપંચ અને જિલ્લા ભાજપ મહામંત્રી ભગુભાઈ પટેલના હસ્તે ઝંડો ફરકાવી સલામી આપી ત્યારબાદ ધોરણ 1 થી 8 સુધીના કુલ 178 વિદ્યાર્થીઓને દાતા ઠાકોરભાઈ પટેલ તથા તેમના પુત્ર રાહુલભાઈ ઠાકોરભાઈ પટેલ સિંગાળ તરફથી દરેક વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, બોલપેન અને રબર સહિત સંચાનું દાન વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારીના ખેરગામમાં 108 હનુમાન ચાલીસાનું મહિલાઓએ અનુષ્ઠાન સંપન્ન કર્યું હતું.
अति पवित्र महादेव ना देव रुद्र अवतारी शिवजी रुद्र नो प्रथम शनिवार हुआ थी। गया शनिवार खैरगाम ना रामजी मंदिर महिला मंडले 108 हनुमान चालीसा नु सतत गान करीने 5.5 कलाक मा संपन्न कर्यु हतु। नवसारी में विजलपुर खाते आजोज महाराष्ट्र लोको द्वारा ढोल साथे कानबाई माताजी नु विसर्जन करायु हतु। तमने जणावी दईए के महाराष्ट्र समुदाय द्वारा आ प्रसंगनी उजवणी कराई हती, जेमा शनिवारे कानबाई माताजी नी स्थापना कर्या बाद पूजा अर्चना करी आजे तेमनु विसर्जन करायु हतु। विजलपुर रामनगर जता रस्ता पर छाण नाखवा बदल 6 लोको सामे गुनो नोंधायो छे। વિજલપુરના વિઠ્ઠલ મંદિરથી રામનગર જતા રસ્તા પર રસ્તાની બાજુમાં છાણના ઉકરડા બનાવવામાં આવતા હતા અને તેને પગલે આ ઉકરડાઓ રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જતા હતા તો ગંદકી પણ ફેલાવતા હતા, જેને લઈને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 6 જેટલા પશુપાલકો સામે વિજલપુર પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વિજલપુર પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી। જો કે આ ગુનો જમીન લાયક હોવાથી જેથી તમામને મામલતદાર સમક્ષ રજૂ કરતા તમામને જામીન આપતા છુટકારો થયો હતો। दर्शक मित्रों, हवे अमारी झटपट न्यूज एप लॉन्च थई चुकी छे, जेना द्वारा तमे नवसारी सहित देश विदेश ना समाचारो आंगळीना एक टच थकी तमारा फोननी स्क्रीन पर जोई शकशो। तो राशेनी जुओ छो, आज ज डाउनलोड करो अमारी झटपट न्यूज एप। तो सौ प्रथम गूगल प्ले स्टोर पर अमारी झटपट न्यूज एप सर्च करो, त्यारबाद तमारी स्क्रीन पर अमारा झटपट न्यूज लोगो साथे देखाती एप ने डाउनलोड करो। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં। રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।